ઓન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું મિલી. વધુ સમાચારો જોઈએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર. અમદાવાદ ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન, ભક્તોએ દર્શનનો લાભ લીધો. બાર જેટલા નામચીન શકુનીઓ ઝડપાયા, 57,000 રોકડ અને 8 નંગ મોબાઈલ સાથે પોલીસે ઝડપી પાડ્યા. ઓક્સિજનના અભાવે એમ્બ્યુલન્સમાં મોત, 16 સિવિલના ડોક્ટરને સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરી. ખોટી અફવાના કારણે જીવ તાળવે ચોંટી ગયા, વેપારીઓ માલ સામાનને ઘરે લઈ જવાની તૈયારીઓ કરી રહ્યા. ઇસ્કોન મંદિર ખાતે કોઈ અવ્યવસ્થા ઉભી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને પૂરતી સુરક્ષા આપવામાં આવી હતી. પોલીસે પણ તેમની કામગીરી ખૂબ જ સારી રીતે કરી હતી. આજ યહાં પે મેને જો ભવ્ય આયોજન દેખા, उसके बारे में मेरे पास कोई शब्द नहीं है. इतना सुंदर सजाया हुआ है कि उसके बारे में सोचना अभी मेरी कल्पना से बाहर है. यहाँ पे इतना बढ़िया डेकोरेशन किया गया है फूलों से, गुब्बारों से, और लोगों की लाखों में भीड़ है यहाँ पे. और इसी तरह हमेशा हर साल यहाँ पे भीड़ रहती है. मैं हर साल यहाँ पे सेवा में आता हूँ और मुझे यही उम्मीद है कि दिन ब दिन यहाँ पे और भीड़ बढ़ेगी. यहाँ पे हमने आज अभिषेक का बाहर आयोजन किया है जिससे कि है ना सभी लोग उसका आनंद ले सके. मंदिर के प्रांगण में भीड़ बहुत ज़्यादा हो जाती है तो उस हिसाब से प्रांगण के बाहर आयोजन किया गया है और लोग आनंद ले रहे हैं, नाच रहे हैं, घूम रहे हैं और सब मुग्ध हो रहे हैं. आज हमारे प्रभु कृष्ण जी का बर्थडे है. इनका 5,100 साल पहले जन्म हुआ था. मेरी भक्तों से यही उम्मीद है कि इसी तरह आप भीड़ हमेशा हर रोज यहाँ पे आके दर्शन करके अपने कार्य के लिए निकले, यही मेरी शुभकामना है. ब्यूरो रिपोर्ट, TN24 न्यूज. દેશને આઝાદ થયે 70 વર્ષ પૂરા થયા છે, તેમ છતાં ક્યાંક દેશમાં મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. દિવસે ને દિવસે મહિલાઓ દુષ્કર્મ અને અપહરણનો ભોગ બની રહી છે. ચંદીગઢ શહેર ફરી એક વખત શર્મસાર થયું છે. આઈએએસની પુત્રીની છેડતીની હાઈ પ્રોફાઇલ મામલો હજી શાંત પણ થયો નથી ત્યારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ યુવતીને કિડનેપની કોશિશ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ એક શાળાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની તેની શાળામાં આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાંથી પાછી ફરી રહી હતી. તે સમય દરમિયાન ચંદીગઢના સેક્ટર 23 ખાતે આવેલા ચિલ્ડ્રન ડ્રાઇવિંગ પાર્કમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીની ઉંમર આશરે 40 વર્ષની હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી મોટા ઘરના નામચીન શકુનીઓ જુગાર રમતા પકડાયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોટા ઘરના નામચીન 12 જેટલા શકુનીઓને મોડાસા ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા. મોડાસાના સગરવાડા ખાતે 12 જેટલા મોટા ઘરના નબીરાઓ જુગાર રમતા હતા તે સમયે પોલીસે અચાનક રેડ કરતા જુગારિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 12 જેટલા નબીરાઓને જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જેમાં 47 રૂપિયાની રોકડ અને 6 નંગ મોબાઈલ મળીને કુલ 57 મુદ્દામાલ મોડાસા ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે. મોટા ઘરના લોકો જુગાર રમતા ઝડપાતા લોકોમાં ટોળેટોળા પોલીસ સ્ટેશને જોવા ઉમટી પડ્યા હતા અને શહેરમાં આ મુદ્દો ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે. ઋતુલ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. બિહારના વૈશાલીમાં નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સુશીલ મોદીને કોઈ જાનહાનિ થઈ નથી, પણ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. બિહારના વૈશાલી જિલ્લાના ચક સિકંદર વિસ્તારમાં નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીના કાફલા પર હુમલો થયો હતો.
તેમના વાહનને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે સદનસીબે હુમલામાં સુશીલ મોદીને કોઈ ઈજા થઈ ન હતી. સૂત્રોના અનુસાર હુમલાનો આરોપી આરજેડીના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવી રહ્યો છે. સુશીલ મોદીએ ટ્વીટ કરીને પોતાના સમર્થકોને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આરજેડીના લોકોમાં હતાશા છે. મહત્વનું છે કે થોડાક દિવસો અગાઉ બિહારના મહાગઠબંધન તૂટ્યા બાદ જેડીયુ અને ભાજપે મળીને નવી સરકાર બનાવી હતી. બ્યુરો રિપોર્ટ, TN24 ન્યૂઝ. સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી મળીશું. જોતા રહો CN24 ન્યૂઝ. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. બ્રેક બાદ વધુ સમાચારોમાં જોઈએ તો મુંબઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમીનો પરંપરાગત ધાર્મિક તહેવારની ઉજવણી થઈ હતી, પરંતુ દહીહાંડીના ઉત્સવમાં સામેલ થયેલા બે ગોવિંદા કિશોરોના કરુણ મૃત્યુ થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈના રહેવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તહેવાર જન્માષ્ટમીની પરંપરાગત ધાર્મિક લાગણી, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. પરંતુ આ જન્મોત્સવ નિમિત્તે યોજાતા મટકી ફોડ ઉત્સવમાં સામેલ થયેલા મુંબઈના પડોશના પાલઘર અને નવી મુંબઈમાં મટકી ફોડવા જતા પડી જવાથી ઘાયલ થયેલા એક ગોવિંદાનું મોત થયું હતું. જ્યારે મુંબઈમાં જુદા જુદા બનાવોમાં 170 જેટલા ગોવિંદાઓ ઘાયલ થયાના અહેવાલ મળ્યા હતા. ઇજાગ્રસ્ત ગોવિંદાઓને સારવાર માટે વિવિધ સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ હાલ હોસ્પિટલના ડોક્ટરે કહ્યું છે કે અહીં કેટલાક ગોવિંદાઓ ઇજાગ્રસ્ત હાલતમાં લાવવામાં આવ્યા હતા, એમની સારવાર લઈને એમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, TN24 ન્યૂઝ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂમાં સંડોવાયેલા બાળકનું ઓક્સિજનના અભાવે મૃત્યુ થયું છે, ત્યારે સોલા સિવિલના સિનિયર ડોક્ટર મિતેશ રામાવતીને સસ્પેન્ડ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂમાં સપડાયેલા બાળકનું ઓક્સિજનના અભાવે એમ્બ્યુલન્સમાં મોત થવાના મામલામાં સોલા સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર મિતેશ રામાવતીને સસ્પેન્ડ કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી, જ્યારે આ સમગ્ર મામલે તપાસની એક કમિટીની રચના કરાઈ હતી. અમે તપાસ કરી છે, એમાં અમે જે ક્ષતિઓ જણાઈ આવી છે એ અમે રિપોર્ટ સબમિટ અત્યારે કરી છે. એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે તબીબે ટ્રાન્સફર શિફ્ટિંગ માટે જે ભલામણ કરી હતી એ ખરેખર એ જે તે સમયે કંઈ સારી રીતે માર્ગદર્શન આપ્યું હોત તો કદાચ એ આપણે પરિસ્થિતિ અલગ હોત. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 63 વધુ બાળકોના મોતે દેશને હર્ચ મચાવી દીધો હતો. બ્યુરો રિપોર્ટ, TN24 ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પૂર આવી રહ્યું છે તેવી ખોટી અફવાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે, તો લોકો આખી રાત જાગ્યા અને રાત રસ્તા ઉપર વિતાવી હતી, તો બીજી તરફ વેપારીઓએ દુકાનમાં પડેલો પોતાનો સામાન ઘરે લઈ જવાની તૈયારીઓ કરી રહ્યા છે. ધાનેરામાં થોડા દિવસ પહેલા પૂર આવ્યું હતું અને સમગ્ર ધાનેરામાં પાણી પાણી કરી નાખ્યું હતું, જેમાં પશુઓ સહિત લોકો પણ મોતને ભેટ્યા હતા. અનેક પરિવારો ઘર વિહોણા બની ગયા હતા અને કરોડો રૂપિયાનો ધાનેરામાં વિનાશ વેરાયો હતો. ત્યારે ફરીવાર કોઈ એક વ્યક્તિ દ્વારા એક ન્યૂઝ ચેનલનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હતો અને જેમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના જાલોર જિલ્લામાં વધુ પડતા વરસાદને લઈને રૌવા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે અને ધાનેરામાં ફરીવાર પૂર આવી રહ્યું છે, જેને લઈને ધાનેરાના લોકો ભયભીત બની ગયા છે અને લોકો પોતાના પરિવાર સાથે આખી રાત જાગ્યા હતા, તો કેટલાક લોકો સ્થળાંતર કરી રહ્યા છે.
તો બીજી તરફ વેપારીઓ માલક સામાન ઘરે લઈ જવાની તૈયારીઓ હાથ ધરી છે. રાત્રે ધાનેરાના રહેઠાણ વિસ્તાર તેમજ બજારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે ભયની લાગણી જોવા મળી હતી. આ બાબતે ધાનેરાના સ્થાનિક તંત્રનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે લોકોએ ખોટી અફવાથી સાવધાન રહેવું અને જો કોઈ આવી પરિસ્થિતિ સર્જાશે તો આ તંત્ર દ્વારા લોકોને અલર્ટ કરવામાં આવશે. આ સમાચાર અમે લોકો સુધી પહોંચાડ્યા તો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરેશ ગલચર સાથે CN24 ન્યૂઝ બનાસકાંઠા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ કલ્યાણધામ ખાતે હોજમાં નાહવા ગયેલા કેશોદના એક યુવકનું મોત નિપજ્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળના કલ્યાણધામ ખાતે હોજમાં નહાવા પડેલા મૂળ કેશોદના વતની 22 વર્ષીય યુવાન પોતાના ચાર મિત્રો સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા બાદ માધુપુર ખાતે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કલ્યાણધામ આવતા નહાવા માટે રોકાયા હતા. ત્યાં નહાવા માટે પડતા અચાનક ડૂબ્યા હતા અને ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. 108 મારફતે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે PM માટે લઈ જવાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આજથી સવારે મને સવારે ગયા સોમને અહીંયાથી અમે જતા હતા માધુપુર. એ ભાઈ કે એ ભાઈ આ ડૂબી ગયો ને એ ભાઈ કે મારી કે નાવું છે કે એ નાવા ગયો. અમે ત્યાં બહાર બેઠા હતા કલ્યાણધામમાં. એમાં મહિલો નહીં ગરીબ 10-15-20 મિનિટ ગોતતા બધાએ ડૂબી ગયો. પછી 108માં લઈને સીધા અહીંયા સરકારી હોસ્પિટલ. કાશીપ સમા, CN24 ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે એક મજૂર યુવાને પોતાની ઈમાનદારી બતાવતા વધુ આવી ગયેલા 50,000 જેટલી રકમ બેંકના મેનેજરને પરત કરી હતી, પરંતુ બેંકના અધિકારીઓ કંઈ જ બન્યું ન હોય તેવો વ્યવહાર કર્યો હતો. આજના યુગમાં થોડા દિવસે લોકોને ઠગતા અને ચીલઝડપ કરતા બનાવો રોજ બરોજ બની રહ્યા છે. બેંકોમાંથી નાણાં ઉપાડી જતા લોકોને પણ છેતરતા બનાવો બને છે. ત્યારે માંગરોળના ઇન્દિરાનગરમાં રહેતા બોટ બનાવવાના ફાઇબરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા યુવાને બેંક ઓફ બરોડામાં 80,000 ચેક વટાવવા ગયા હતા ત્યારે કેશિયરે તેને 80,000 બદલે 1,25,000 રૂપિયા આપ્યા હતા. યુવાને આ પૈસા ગણતા 50,000 જેટલા પૈસા વધુ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી યુવાને વધુ આવેલ રકમ પરત કરવા ફરી બેંક આવી કેશિયર અને મેનેજરને વાત કરતા આ 50,000 જેટલી માતબર રકમ ઈમાનદાર યુવાને પરત કરી હતી, પરંતુ બેંકના કર્મચારીઓને કાંઈ બન્યું જ ના હોય તેમ આ રકમ પાછી લઈ લીધી હતી. આવા સમયે યુવાને બતાવેલ ઈમાનદારીને પ્રોત્સાહિત કરવાના બદલે બેંકના કર્મચારીને તે પણ ખબર નથી કે કેટલી રકમ પાછી આપી છે, પણ યુવાનની આ ઈમાનદારીથી લોકોમાં પ્રશંસા થઈ રહી છે. કાશીપ શર્મા, CN24 ન્યૂઝ, માંગરોળ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.